જોઈએ સમાચાર વિગતવાર. સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા મિશન હેલ્થ કેર અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલમાં બીજી દીકરીને જન્મ આપનાર 300 માતાઓને 1,00,000ના બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ પ્રતિમાઓને તાપીમાં વિસર્જિત ન કરી ઇતિહાસ રચનારા ગણેશ મંડળોનું સન્માન તેમજ વિવિધ રોગો વિશે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવાનું આયોજન કરાયું હતું. સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા મિશન હેલ્થ કેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે વેસુ ઉધના મગદલા રોડ DMD પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલમાં બીજી દીકરીને જન્મ આપનાર 300 માતાઓને તેમની દીકરી 21 વર્ષની થાય ત્યારે તેને 1,00,000 મળે તેવા કિરણ સુકન્યા બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે બે દીકરીઓને જન્મ આપ્યા બાદ દીકરા દીકરી વચ્ચે ભેદ રાખ્યા વિના બે દીકરીએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર 9 માતાઓને રૂપિયા 5,00,000ના બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. તો કિરણ હોસ્પિટલમાં ચેરમેન મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે કિરણ હોસ્પિટલના લોકાર્પણ સમયે હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દીકરી જન્મે તેનો પ્રસૂતિનો ચાર્જ ન લેવાની જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લા 17 મહિના દરમિયાન હોસ્પિટલમાં 2,835 પ્રસૂતિ થઈ હતી, જેમાં 1,420 દીકરીનો જન્મ થયો હતો. આ દીકરીઓને જન્મ આપનાર માતાઓ પાસેથી પ્રસૂતિનો એક પણ રૂપિયો ચાર્જ વસૂલવામાં આવ્યો નથી. જે પૈકી બીજી દીકરીને જન્મ આપનાર 300 માતાઓને દીકરી 21 વર્ષની થાય ત્યારે તેને 1,00,000 મળે તેવા બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ બે દીકરીઓને જન્મ આપ્યા બાદ દીકરા દીકરી વચ્ચે ભેદ ન રાખે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર 9 માતાઓને રૂપિયા 5,00,000ના બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. હું મથુરભાઈ સવાણી, ચેરમેન કિરણ હોસ્પિટલ. આજના કાર્યક્રમનો વિવિધ ઉદ્દેશ છે. ઉદ્દેશ નંબર 1 કે જે અમે ઓપનિંગ કર્યું ત્યારે જાહેરાત કરી હતી કે કિરણ હોસ્પિટલમાં જેટલી દીકરીઓ જન્મશે તો એનો હોસ્પિટલનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, અને આ ઉપરાંત જે માં બીજી દીકરીનો જન્મ આપશે તો એને 1,00,000 રૂપિયા બોન્ડ આપવામાં આવશે, અને જે બે દીકરીએ સંતોષમાંની દીકરી અને દીકરાને એક દ્રષ્ટિએ જોશે એને 5,00,000 રૂપિયાના આવશે, તો એ બોન્ડ અર્પણનો કાર્યક્રમ છે. આ ઉપરાંત તાપી મૈયાને શુદ્ધિકરણ માટે જે ગણેશ ઉત્સવ મંડળોએ સહયોગ કર્યો છે અને જે કંઈ કામ કર્યું છે ઐતિહાસિક, કેમ કે 125 વર્ષથી ગણપતિ બાપાની પ્રતિમા તાપીમાં વિસર્જન થતી હતી અને એને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી અને બહુ મોટું કામ કર્યું છે, તો એનો સન્માનનો કાર્યક્રમ છે. આ ઉપરાંત અમે 1,000 થી 25,000 સુધીના જે અમારા હેલ્થ ચેકઅપના પેકેજ છે એમાં અમે અહીંયા કૂપન વિતરણ કરવાના છીએ, જે 50% ડિસ્કાઉન્ટવાળા. કિરણ હોસ્પિટલમાં છેલ્લા 17 મહિના દરમિયાન હોસ્પિટલમાં 2,835 પ્રસૂતિ થઈ છે. દીકરી 21 વર્ષની થાય ત્યારે તેને રૂપિયા 1,00,000 મળશે. બ્યુરો રિપોર્ટ, એશિયાડી ફોર ન્યૂઝ, સુરત.